अगत्यना समाचार राजकोटथी सामे आवी रह्या छे कि ज्यां जेतपुरमां बे जूना जर्जरित मकान धराशायी थया होवाना समाचार छे। जेतपुर शहेरनी चांपराजनी बारी विस्तारनी आ घटना होवाना अहेवाल प्राप्त थया छे। विगतो मळी रही छे कि आ दुर्घटनामां त्रण लोकोना मृत्यु थई गया छे, बे बाळकी अने एक वृद्धनुं मौत थयुं होवाना समाचार छे। त्रण लोको इजाग्रस्त छे, जेओने सारवार अर्थे खसेडाया छे। तो आ मोटा समाचार अत्यारे समय आवी रह्या छे। स्थानिको ने नगरपालिका द्वारा दटायेला लोकोने बहार काढवामां आव्या, धारासभ्य पण अत्यारे स्थळ पर पहोंच्या होवाना समाचार प्राप्त थई रह्या छे। बे जर्जरित मकानो धराशायी थया होवाना अहेवाल अत्यारे प्राप्त थई रह्या छे। जेतपुरनी आ घटना छे, जेतपुर शहेरनी चांपराजनी बारी विस्तारनी आ घटना। अमारा संवाददाता मोहित वधु जाणकारी आपी रह्या छे। मोहित, पूरी विगत। विधि, राजकोट જિલ્લાના જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં બે જર્જરિત મકાનો છે તે આજ બપોરના સમયે ધરાશાયી થઈ ગયા હતા ને જેમાં છ જેટલા લોકો છે તે દબાયા હતા। સ્થાનિક તંત્ર છે તેમના દ્વારા કેટલાક લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ બે બાળકો અને એક વૃદ્ધા સહિત કુલ ત્રણ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે। હાલમાં જે સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડીયા છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે ને સાથે સાથે જે સ્થાનિક નગરપાલિકાનું તંત્ર છે તેમના દ્વારા પણ આ કાટમાળ દૂર કરવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। સૌથી મોટો સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરીને ભાગરૂપે જર્જરિત મકાનો છે તેમને નોટિસ આપવામાં આવતી હોય છે અને તેમને દૂર કરવાની કામગીરી છે તે પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે। પરંતુ આજે જ્યારે બે જર્જરિત મકાનો છે તે ધરાશાયી થયા છે અને તેને કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે। જી ઓકે, તો અમારા સંવાદદાતા જે પ્રકારે અગત્યની જાણકારી આપી રહ્યા છે, બપોરના સમયે આ દુર્ઘટના સર્જાઈ અને તેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હોવાની જાણકારી છે। ત્રણ લોકો હજુ પણ ઇજાગ્રસ્ત છે, જેઓ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જેતપુરની આ ઘટના કે જ્યાં બે જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે, અત્યારે તો સ્થળ પર સ્થાનિક તંત્ર છે, ધારાસભ્ય પહોંચ્યા છે, પરંતુ આ જે ઘટના છે તેમાં સ્થાનિકો દ્વારા નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, ત્રણ લોકોને સારવાર અર્થે ખસેડાયા છે।